हेना 260 ग्राम पंचायतों माटे मतदान थयुं हतुं अने मतगणतरी तेनी 9 वाग्याथी शुरू थई छे। अंदरना जे काउंटिंग सेंटरना सीधा दृश्यो आपने बताविश। वडोदरा तालुकानी जे अलग अलग गामो छे तेनी मतगणतरी दशरथ खाते जे स्कूल छे त्यां थई रही छे। प्रारंभिक तबक्कामां जे सर्विस वोटर हता તેઓની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ પેટીઓમાંથી વોટ કાઢવામાં આવ્યા હતા અને હવે જે ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે પહેલું પરિણામ છે તે લગભગ 11 વાગ્યા સુધી આવવાની શક્યતાઓ હતી પરંતુ વિલંબ થાય તેવી શક્યતાઓ છે। વડોદરા જિલ્લાની અંદર જે 8 તાલુકાઓ છે તે તમામ 8 તાલુકાઓમાં અલગ અલગ સ્તરોએ મતગણતરી શરૂ થઈ છે। 260 ગ્રામ પંચાયતોની મતદાન થયું હતું અને 27 જે ગ્રામ પંચાયતો છે તે સમરસ બની હતી। 255 સરપંચ પદ અને 491 સભ્યપદ માટે આ ચૂંટણી યોજાઈ હતી। દશરથ ખાતેનું આ જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં બાજવા, કોટાલી, સુખલીપુરા, આમલિયારા, સિસવા, ધનોરા, સાંકળદા, વિરોધ સહિતના જે ગામો છે એટલે કે વડોદરા શહેરને અડીને આવેલા અલગ અલગ જે ગામો છે ત્યાંની કાઉન્ટિંગ શરૂ થયેલું છે અને સરપંચ તથા સભ્યપદ માટે જે મતદાન થયું હતું તેની કાઉન્ટિંગ થઈ રહ્યું છે। જે ટેબલવાઇઝ અલગ અલગ મતગણતરી કરવામાં આવી રહી છે। ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિની અંદર સવારે જે પ્રક્રિયા છે તે મુજબ આ ચૂંટણી શરૂ કરવામાં આવી હતી। 66 ચૂંટણી અધિકારી, 66 મદદનીશ ચૂંટણી અધિકારી સહિત લગભગ 800 જેટલો સ્ટાફ છે તે આ મતગણતરી પ્રક્રિયામાં જોતરાયેલો છે। સાથે જ જે કોવિડ-19ની ગાઈડલાઇન છે તે મુજબ આરોગ્ય કર્મચારીઓને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા હતા। જે પ્રકારનું મતદાન થયું છે તેને કારણે મતગણતરી રાત્રિ સુધી ચાલે તેવી શક્યતાઓ છે। વડોદરા જિલ્લાના જે 8 તાલુકાઓની અંદર જે અલગ અલગ મતદાન થયું હતું તેની જો વાત કરીએ તો વડોદરામાં 80.21%, વડોદરા એટલે તાલુકામાં, પાદરા તાલુકામાં 87.4%, કરજણમાં 83.3%, શિનોડમાં 78.96%, ડભોઈમાં 80.24%, વાઘોડિયામાં 83.60%, સાવલીમાં 83.75%, ડેસરમાં 81.31% જેટલું મતદાન થયું હતું। તે ભારે મતદાન કહેવાઈ રહ્યું છે અને તેને કારણે મતગણતરીમાં વિલંબ થાય તેવી શક્યતાઓ છે। સંપૂર્ણ પરિણામ આવતા મોડી રાત અથવા તો પડોળ સુધીનો સમય થઈ શકે છે તેવી શક્યતાઓ છે। હાલ કોઈ પણ જગ્યા ઉપરથી પ્રારંભિક જે સંકેતો મળવા જોઈએ તે પણ હજી મળવાની શરૂઆત નથી થઈ, કારણ કે હાલ જે પ્રારંભિક તબક્કાની અંદર મતપેટીઓ લાવવામાં આવી હતી તેને ખોલીને 50ના જે અલગ અલગ થપ્પી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ કાઉન્ટિંગ શરૂ કરશે। કાઉન્ટિંગ શરૂ થયું છે, પહેલું પરિણામ આવતા હજુ અડધો કલાક અથવા તો કલાક લાગે તેવી શક્યતાઓ છે। હિના, બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે હાલ તો મતગણતરી ચાલી રહી છે, થોડો વિલંબ પરિણામ આવતા થઈ શકે છે, પરંતુ હાલ જે ગ્રામ્ય વિસ્તારમાંથી સરપંચ ચૂંટાઈને આવ્યા છે તેમના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પંચાયતનો ફેંસલો, મતગણતરીનું મહાકવરેજ, TV9 પર સતત સચોટ પડે પણ અપડેટ અમે તમારા સુધી